લાયન્સ ક્લબ ઓફ હિંમતનગરના ડીવાયના વર્ષ 2021ના પ્રમુખ તરીકે લાપ્રકાશ વૈદ અને તેમની ટીમનો શપથવિધિ સમારંભ યોજાયો. લાયન્સ ક્લબ ઓફ હિંમતનગર ડીવાયના વર્ષ 2020-21ના પ્રમુખ તરીકે લાયપ્રકાશ વૈદ અને તેમની ટીમનો શપથવિધિ સમારોહ તારીખ 5/7/2020ના રોજ સંપન્ન થયો. પ્રેરણામૂર્તિ ગવર્નર શ્રી લાયન્સ નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં લાયન્સ ભરત મોદી સાહેબ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા. તેમજ આ સમારોહના સાક્ષી મોંઘેરા મહેમાન તરીકે લાયન્સ ચાતુરભાઈ જોશી, આરસી લાયન્સ રાજેશભાઈ ગોવડા, જેડેસી તેમજ નાગરિક બેંક હિંમતનગરના ચેરમેન નલિનભાઈ પટેલ વગેરે ખાસ ઉપસ્થિત રહી સમારોહની શોભા વધારી હતી. શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા તાલુકા પંચાયત સદસ્ય સાબર યુવા કેન્દ્ર તેમજ અન્ય કેટલે સામાજિક સેવાકીય સંસ્કૃતિ પ્રવૃત્તિ સાથે પૂરા ઉત્સાહ અને ઉમંગથી સાચા અર્થમાં સેવારત લોકલાડીલા પ્રકાશભાઈ વૈદની લાયન્સ ક્લબ ઓફ હિંમતનગર ડિવાઇનના પ્રમુખ તરીકે નિમણૂક થતાં સૌએ આનંદની લાગણી અનુભવી હતી. કર્મનિષ્ઠ ડીએલ પટેલની નિશ્રામાં કર્તવ્ય પથ પર અડગ બનેલા પ્રકાશ વૈદ પર સૌએ અભિનંદન વર્ષાવી હતી. લાયન્સ મિત્રોના પણ ખૂબ ખૂબ અભિનંદન મેળવ્યા હતા. વર્ષ 2019-20ના ડાયનેમિક પ્રમુખ મહેન્દ્રભાઈ ડી પટેલ સાહેબશ્રીએ પોતાના ચાર્જ પ્રકાશભાઈ વૈદને સુપ્રત કર્યો હતો અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા રાજીપો વ્યક્ત કર્યો હતો. મહેન્દ્રભાઈ ડી પટેલની તેમજ બ્રિજેશભાઈ પટેલની કેબિનેટ ઓફિસર તરીકે પસંદગી થઈ તે બદલ સૌએ તેમને દિલથી શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. ભરત શાહના સંચાલનમાં કાર્યક્રમ સફળ રહ્યો હતો. આ સમારોહમાં લાયન્સ ટીમમાં સેક્રેટરી તરીકે જયેશભાઈ પટેલ, ટ્રેઝરર તરીકે સુધીરભાઈ પટેલ, તેમજ તરીકે હિતેન્દ્રભાઈ પટેલ, માધવ ઓફસેટ ટીલ સ્ટેટર તરીકે ડોક્ટર ધવલ પટેલ, તેમજ ફર્સ્ટ લાયન્સ પ્રેસિડેન્ટ તરીકે ડોક્ટર ધીરુભાઈ અમીન, પછી એકે શાહ, આશીષભાઈ પ્રજાપતિ, બિલ્ડર્સ શ્રી વગેરેએ શપથ ગ્રહણ કર્યા હતા. લાયન્સ વડીલો રમેશભાઈ શાહ, ડીએલ પટેલ, પ્રવીણ પ્રજાપતિ, ઈલાબેન રાવલ, કાંતાબેન પંડ્યા, પ્રકાશ પટેલ વગેરે સૌને લાયન્સમય થવા હાકલ કરી હતી. બ્યુરો રિપોર્ટ, JSTV હિંમતનગર.